ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 અંગ્રેજી વિષયમાં આપણે યુનિટ 3 જે છે યસ આઈ વિલ તેમાં એક્ટિવિટી 1 જોઈ. ત્યાર પછી આજે જે છે તે એક્ટિવિટી 2 એમાં જે નાનકડી એવી સ્ટોરી આપેલી છે એ સ્ટોરી જે છે તે જોઈએ. તો યસ્ટરડે વોઝ સન્ડે યસ્ટરડે એટલે ગઈકાલે અને સન્ડે એટલે રવિવાર. વોઝ જે છે તે ભૂતકાળ દર્શાવે છે. યસ્ટરડે વોઝ સન્ડે ગઈકાલે રવિવાર હતો. શિવાની વેન્ટ ઓન અ પિકનિક વિથ હર ફેમિલી. શિવાની નામ છે, વેન્ટ ઓન ગઈ, ભૂતકાળનું વાક્ય છે. વેન્ટ ઉપરથી ખ્યાલ આવે કે ભૂતકાળનું વાક્ય છે. ઓન અ પિકનિક એટલે ઉજાણી, વિથ હર ફેમિલી, વિથ એટલે સાથે અને ફેમિલી એટલે કુટુંબ અને હર એટલે તેણે, એટલે કે શિવાની તેના કુટુંબ સાથે ઉજાણીએ ગઈ, પિકનિકમાં ગઈ. હર ફ્રેન્ડ નીતુ ઓલ્સો વેન્ટ વિથ ધેમ. હર ફ્રેન્ડ તેણીની મિત્ર, હર ફ્રેન્ડ એટલે કે એને જે મિત્ર હતી એ મિત્ર, એનું નામ નીતુ, ઓલ્સો એટલે પણ, વેન્ટ વિથ ધેમ એટલે કે તેની બહેનપણી નીતુ પણ તેઓની સાથે, ધેમ એટલે તેઓની સાથે ગઈ. ધે વેન્ટ ટુ અ પિકનિક પ્લેસ નિયર ધ લેક. ધે વેન્ટ ટુ એ પિકનિક પ્લેસ, પિકનિક પ્લેસ એટલે ઉજાણીનું સ્થળ, નિયર ધ લેક, નિયર એટલે નજીક, અને ધ લેક શું થાય, લેક એટલે સરોવર. તેઓ સરોવર પાસેના ઉજાણીના સ્થળે ગયા. ધ ચિલ્ડ્રન સેટ નિયર ધ લેક. ધ ચિલ્ડ્રન સેટ નિયર ધ લેક એટલે કે બાળકો જે છે, ચિલ્ડ્રન એટલે બાળકો, સેટ એટલે બેસું, સીટનું ભૂતકાળનું રૂપ છે સેટ, નિયર એટલે નજીક, ધ લેક એટલે સરોવર. બાળકો સરોવર પાસે એટલે કે એના કિનારા પાસે બેઠા, બેઠા એમાં પછી નીતુ સેડ, નીતુએ કહ્યું ધ વોટર ઇઝ ક્લીન. નીતુએ શું કહ્યું, ધ વોટર ઇઝ ક્લીન, વોટર એટલે પાણી, ઇઝ ક્લીન, ક્લીન એટલે એકદમ સ્વચ્છ, ચોખ્ખું. નીતુએ કહ્યું કે પાણી સ્વચ્છ છે, પાણી ચોખ્ખું છે. લેટ્સ એટલે દરખાસ્ત રજૂ કરે છે, ચાલો એમ. કીપ અવર લેગ્સ ઇન ઇટ, ચાલો. પછી શું કીધું, કીપ એટલે રાખવું, અવર લેગ્સ આપણા પગ, ઇન ઇટ ની અંદર, આપણે આપણા પગ તેમાં રાખીએ, આવું નીતુએ કહ્યું. ઓ હાઉ કોલ્ડ ઇટ ઇઝ. ઓ અરે હાઉ કોલ્ડ, હાઉ એટલે કેવું અને કોલ્ડ એટલે ઠંડુ. ઇટ ઇઝ, ઓ અરે તે કેવું ઠંડુ છે. મધર શેડ, મધરે કહ્યું એટલે કે મમ્મીએ કહ્યું, શું કહ્યું, લુક હિયર, લુક એટલે જુઓ, હિયર એટલે અહીં, લુક હિયર ચિલ્ડ્રન અહીં જુઓ બાળકો, મમ્મીએ કહ્યું. બી કેરફુલ એટલે કાળજી રાખો. ઓકે સેડ ધ ચિલ્ડ્રન, ઓકે સેડ ધ ચિલ્ડ્રન, ઓકે એટલે સારું, સેડ ધ ચિલ્ડ્રન એટલે બાળકોએ કહ્યું કે સારું ધ્યાન રાખશું એમ. ઇટ વોઝ અબાઉટ નૂન, અબાઉટ એટલે લગભગ અને નૂન એટલે બપોર, તે લગભગ બપોરનો સમય હતો. અને મધર શેડ, યસ વિથ જોય, મધર શેડ, મધર એટલે મમ્મી, મમ્મીએ મધર શેડ યસ વિથ જોય, જો મમ્મીએ ખુશીથી હા કહ્યું. તે સેટ અંડર અ બનિયન ટ્રી, બપોરનો સમય હતો, તડકો હતો એટલે બધાએ મમ્મીએ ખુશીથી હા એમ કહ્યું. તે સેટ અંડર અ બનિયન ટ્રી, તે સેટ, સેટ એટલે ગોઠવાઈ જવું, બેસી જવું, તે એટલે તેઓ, અંડર એટલે નીચે, અ બનિયન ટ્રી, બનિયન એટલે શું થાય ઝાડ, બનિયન ટ્રી એટલે વડનું ઝાડ, તેઓ વડના ઝાડ નીચે બેઠા.
આગળનો ફકરો જોઈએ. ઇટ વોઝ અબાઉટ 3 o'clock ઇન ધ આફ્ટરનૂન. ઇટ વોઝ અબાઉટ 3 o'clock ઇન ધ આફ્ટરનૂન. લગભગ કેટલા વાગ્યા હતા? 3 વાગ્યા હતા. અને ક્યારના 3 વાગ્યા હતા? ઇન ધ આફ્ટરનૂન. આફ્ટરનૂન એટલે બપોરના. બપોરના લગભગ 3 વાગ્યા હતા. ફાધર સેડ, ફાધરે એટલે પિતાજી, પિતાજીએ કહ્યું, કમ ચિલ્ડ્રન, કમ ચિલ્ડ્રન, બાળકો આવો, બાળકો. શું કીધું? કમ ચિલ્ડ્રન, લેટ્સ ગો ફોર અ બોટ રાઇડ. ચાલો બાળકો, આવો બાળકો, લેટ્સ ગો ફોર અ બોટ રાઇડ. લેટ્સ ગો ફોર અ બોટ રાઇડ. આપણે બોટ રાઇડ એટલે હોળીમાં બેસીને નૌકા વિહાર, જેને શબ્દ કહેવાય ગુજરાતીમાં, બોટ રાઇડ એટલે નૌકા વિહાર, હોળીમાં બેસીને મુસાફરી કરવી પાણીમાં. લેટ્સ ગો ફોર અ બોટ રાઇડ. આપણે નૌકા વિહાર માટે જઈએ. ધે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઇડ. અને પછી શું થાય છે? ધે ઓલ વેન્ટ, ધે એટલે તેઓ, ઓલ એટલે બધા, વેન્ટ એટલે ગયા. ભૂતકાળનું વાક્ય છે, ભૂતકાળનું ક્રિયાપદ છે વેન્ટ. મૂળ ક્રિયાપદ શું થાય? તો કે ગો ફોર અ બોટ રાઇડ, એટલે કે નૌકા વિહાર માટે. તેઓ બધા નૌકા વિહાર માટે ગયા. ધ ચિલ્ડ્રન સેંગ ધ સોંગ. બાળકોએ સેંગ, જો સિંગનું ભૂતકાળનું રૂપ છે, સિંગ એટલે ગાવું, સેંગ એટલે ગાયું, ધ સોંગ એટલે ગીત. બાળકોએ ગીત ગાયું. કયું ગીત ગાયું? તો એમાં ગીતના શબ્દ અહીંયા છે, રો 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 યોર બોટ, રો 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 યોર બોટ. તો એ શું થાય છે? રોવ, રોવ એટલે હંકારો, હંકારો, હંકારો તમારી હોડી, યોર બોટ એટલે તમારી હોડી. જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ, મેરલી મેરલી મેરલી. જેન્ટલી, જેન્ટલી એટલે અડવેકથી, ધીમે ધીમે. ડાઉન ધ સ્ટ્રીમ, સ્ટ્રીમ એટલે ઝરણું, ઝરણામાં ધીમે ધીમે. મેરીલી 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 એટલે શું થાય? તો કે આનંદપૂર્વક, આનંદપૂર્વક, આનંદપૂર્વક. લાઇફ્સ અ હેપી ડ્રીમ. લાઇફ્સ એટલે કે જીવનનું, અને હેપી એટલે ખુશ, અને ડ્રીમ એટલે સ્વપ્ન. આનંદપૂર્વક, આનંદપૂર્વક જીવન એક સુંદર સ્વપ્ન છે, એક સુખી સ્વપ્ન છે. એવું એ બાળકોએ સરસ મજાનું ત્યાં એક ગીત ગાયું. ઇન ધ ઇવનિંગ ધે રિટર્ન્ડ હોમ. છેલ્લું વાક્ય છે, ઇન ધ ઇવનિંગ, સાંજના સમયે. ધે રિટર્ન હોમ, રિટર્ન એટલે પાછું આપવું, હોમ એટલે ઘર. રિટર્ન આજે છે તે ભૂતકાળનું રૂપ છે. સાંજે તેઓ ઘરે પાછા ફર્યા, પાછા આવ્યા. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો, એની 3 જે છે એની એક્ટિવિટી 2 આપણે જોઈ, નાનકડી સરસ મજાની એવી પિકનિક વિશેની સ્ટોરી જોઈ.